दुनिया दाड़ो आज नो वड़ी आज उत्तम तिथि उत्तम ये आज का मधेनु गविशाड़ा ने आंगणे उगले हमारा हया ना कमाल रे हसका अरे अरे पछि कुचि जो ये न होय कामनी हे मनसानो सखी वहां गए अन जाव से हे वाला को रस हे वेश तहरी मरे ए मारे ये करे ये पंथ दो का भोरली बजावे लखनऊ डोयावे
Oh,
પ્રેમીઓ પધાર્યા છે એના પાસે મારી બે હાથ જોડીને વિનંતી છે મિત્રો, કે અત્યારે મેં હમણાં આ લોઢવાના પ્રોગ્રામમાં મેં રજૂઆત કરી હતી. લોઢવાના પ્રોગ્રામમાં મેં કીધું હતું ને અહીંયા કહું કે મિત્રો, અત્યારે આપણે બહુ આધુનિક પરિસ્થિતિમાં વયા ગયા છીએ. હા, પૈસા ભગવાને આપ્યા છે એનો કોઈ 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 જાતની પ્રોબ્લેમ નથી. તમે તમારે પૈસા વાપરો, મોજ કરો, મોજ મસ્તી કરો, પૈસા વાપરો, આનંદ કરો, સારી રીતે જીવો. જે કરવું હોય યુવાનોને ખાસ વિનંતી, નવ યુવાનોને ખાસ મારી વિનંતી કે તમને મોજ આવે, જે મોજ આવે મોજ કરો, ગાડીઓ બદલાવો, સારી જિંદગી જીવો, બધી મોજ કરો. પણ જે મોજ કરો ને પૈસા છે ને તમારી કમાણીના હોવા જોઈએ, તમારા બાપની કમાણીના, અને એટલું યાદ રાખજો મિત્રો. અને અત્યારે બહુ આપણે થોડાક વધારે, મને એવું લાગે કે વધારે આધુનિકતા તરફ વયા ગયા છીએ. અત્યારે મિત્રો કોઈની ઘેરે દીકરા દીકરીનો જન્મદિવસ હોય, સાંભળજો ભાઈ, આ સાંભળા જેવી વાત છે, કોઈની ઘેરે દીકરા દીકરીનો જન્મદિવસ હોય તો તમે 200-500 ની કેક લઈ આવો અને ફરતા ફૂલડા બાંધો, ફુગા બાંધો, હે, પછી તમે એ કેક કાપો અને એમાં 2000 મિત્ર મંડળને બોલાવીને 2-5 હજારનો ખર્ચો કરી નાખો. ખરેખર મિત્રો એ આ ભારતની સંસ્કૃતિ નથી હો, કેક કાપવી એ આપણી સંસ્કૃતિ નથી, એ અંગ્રેજોની વિદેશની સંસ્કૃતિ છે. મિત્રો તમારે તમારા દીકરાનો જન્મદિવસ ઉજવવો હોય અને એનું સારું ભવિષ્ય ઈચ્છતા હોય અને એને જો સારો માણસ બનાવવો હોય, સારો કંઈક બનાવવો હોય ને, તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજ ગૌ માતાના સાનિધ્યમાં બેઠા છો અને આજથી નક્કી કરો કે હું મારા દીકરા દીકરીના જન્મદિવસ ઉપર ખોટો કેકનો અને ફૂલડાનો અને જમણવારનો ખર્ચો ન કરો. એમાંથી 2000નો ખર્ચો થતો હોય ને તો 1000 રૂપિયા ખાલી ગૌશાળામાં તમારા બાળકની જન્મતિથિ લખાવો અને પછી એનું પરિણામ જુઓ. નક્કી કરી લો કે આવા ખર્ચા નહીં કરીએ, પણ એ નિમિત્તે અમે ગૌશાળામાં દાન દેહું કે આજ મારા દીકરાનો જન્મદિવસ છે, આજ મારે ઘર દીકરીનો જન્મદિવસ છે, એ નિમિત્તે આલ્યો આ એના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ ગાય માતાને લીલું નાખજો. એ નીણ તમે ગાય માતાને નાખશો ને અને એ ગાય માતાની આતળી ઠરશે ને, એમાંથી જે આશીર્વાદ મળશે ને તમારા દીકરાનું ભવિષ્ય બદલી નાખશે. મિત્રો હું એમ કહું કે તમે તિથિ લખાવો, તમારા કોઈ વડીલો તમારા માટે મહેનત કરી ગયા હોય, આપણે મોટા કર્યા છે, આપણો ઉછેર કર્યો છે, આપણે પાપા પગલી પાડતા શીખવાડ્યું છે, એ કોઈ વડીલો મુરબી આપણા કુટુંબમાંથી વયા ગયા હોય તો એની તિથિ નિમિત્તે તમે ગૌશાળામાં દાન આપો મિત્રો. કારણ કે જ્યાં સુધી ગાય માતા દુઃખી છે ને ત્યાં સુધી કાળીઓ ઠાકર કોઈ દી આપણા ઉપર રાજી નહીં થયો મિત્રો. કારણ કે એને વાલામ વાલી વસ્તુ હતી ને ગાય માતા હતી. તો આજથી નક્કી કરજો, ભલે તમે ખાલી આજીવન તિથિ 1100 રૂપિયાની એક તિથિ લખાવો અને એ અમે, સાંભળજો ભાઈ, આ તિથિનો પ્રતાપ હું છે. અમારે હજી તમારે કોઈને પૂછવું હોય ને નિતેશભાઈ તો પૂછજો. ગોંડલની બાજુમાં ગોમટા ગામ છે, પટેલનું ગામ છે ગોમટા ગામ. અમે સાહેબ પહેલી વખત ત્યાં કાર્યક્રમ કર્યો ને 2500 રૂપિયાની તિથિ વરહમાં એકવાર લખાવવાની, એકવાર પછી એની તિથિ આવે એટલે એને ગૌશાળાવાળા ટપાલ લખે કે આજે તમારા વડીલોની પુણ્યતિથિ છે, તમારે નિમિત્તનું અહીં લીલું ન ખાય, તમારે આવવું હોય તો આવી શકો. પહેલી શરૂઆત કરી એટલે 51 તિથિ ખાલી પહેલા પ્રોગ્રામમાં થઈ હતી, બીજા પ્રોગ્રામમાં પ્રોગ્રામ થયો 175 તિથિ થઈ હતી. અત્યારે એ ગામમાં હાલની અંદર 775 તિથિ છે. 2500 રૂપિયાની એક તિથિ વિચાર કરો, 775 તિથિ છે, એ રૂપિયા ગૌશાળાના નામના બેંકમાં છે અને એના વ્યાજમાં ગાયનો નિભાવ આલે મિત્રો. અને હું તો એમ કહું કે જાજા નહીં તો કંઈ નહીં, પણ ઘેરે 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 ખાલી એક ડબ્બો રાખો ખાલી ઘેરે ઘેરે અને એક રૂપિયો એમાં કાયમીનો 1 રૂપિયો નાખો, એની તાકાત જોઈજો. કાયમીનો 1 રૂપિયો આપણી ઘેરે એક ડબ્બો રાખવાનો ગાય માતાનો, ખાલી 1 રૂપિયો નાખવાનો કાયમીનો, એટલે વરહના 365 ડી છે, એક ઘેરથી 365 રૂપિયા ખાલી આવે તો આખા ગામનો ટોટલ મળજો કેટલા પૈસા થાય. આ 1 રૂપિયાની તાકાત જોજો મિત્રો. એવી જ ગાય માતાનું આજે અહીં કાર્ય છે અને ભગવાને જે કંઈ આપ્યું હોય ને તમને, હું એમ નથી કહેતો કે તમે બધું આપી દો, પણ જે કંઈ આપ્યું હોય કૃષ્ણ પરમાત્મા એમાંથી થોડો થોડો ફાળો આપતા રહેજો. પેલા આપણે ગોપીજનોને ટેળાવો, પેલા ઓલી રાજુ સીઠી જતો બે ભાઈ જરી, હા, જેમના તરફથી દાન મળ્યું છે
ગુજરાત રાજ્ય બીજ નિગમ ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગીર સોમનાથ રાશીભાઈ જોટવા જેવા જેના નામ પણ અહી તો ગાવ હે ગૌ માતાની ભલી ભેટ માંદ રે 11,000 રૂપિયા અમારે રાશીભાઈ જોટવા ગામ આદરી ગુજરાત રાજ્ય બીજ નિગમ ના ચેરમેન અને ગીર સોમનાથ ના પૂર્વ ધારાસભ્ય રાશીભાઈ જોટવા અને ભગવાન તમે ગમે તે વેરાવર બાયપાસ ઉપર નીકળો જો ઓલા કાળી સાયલ હોય ને એ ભાઈ ને એક આ સસમા પહેરી હોટલ નમસ્તે આપણા માટે ત્યાં ફ્રી સેવા છે એ પાકું કરી નાખ્યું એમાં આપણે ગમે એરિયામાં બધું જોઈ આપણે છે ને પૈસાનો બહુ સદઉપયોગ કરવાનો છે એટલે કોઈને આપણે કંઈ દેવાનું છે નહીં એટલે મુંજાતા નહીં નમસ્તે હોટલ ને બરોબર ને હા એમ તો મને ભૂલું નહીં આજથી કેટલા 3-4 વર્ષ પહેલાં હું આદરી રમવા ગયો તેદુનું મને યાદ છે વેત નથી આવતો બાકી બનાવે પંજાબી સાહેબ વેત નથી આવતો એવા અમારે એકવાર જોરદાર તાળીથી બતાવો આપણે આદરી ગામ અને રાજસીભાઈ જોટવા ખરેખર ધન્યવાદ એમનો પણ ખૂબ ખૂબ આભાર એકવાર જોરદાર તાળીથી 11,000 રૂપિયાનું દાન આવે છે તાળી પાડો તાળી પાડો આ હા 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 જામનગર ગામ અને એસ આર જાડેજા સાહેબ જોઉં તો ભલામણા આ ગૌ માતાની તાકાત હો મિત્રો ક્યાં આપણું ગીર સોમનાથ ને ક્યાં જામનગર કારણ કે હુતા હોય ને ઉઠાડીને આપવા મોકલે ને એ ગૌ માતા છે ને એ આપણો કૃષ્ણ પરમાત્મા હો કારણ કે આ તો અંદરથી ઉભરો આવે થાય બાકી અમે ગમે એટલી રડ્યું નાખી આ આ આને આ કાળા માથાના માનવી આને પલારવા એટલે અમુક અમુક તો પલારવામાં ને પલારવામાં બાવા થઈ ગયા હે પણ આ તો ત્રણ વસ્તુ અંદરથી આવે તો જ થાય કઈ કઈ ત્રણ વસ્તુ એક ટાઢિયા તાવની ટાઈટ એ અંદરથી આવે ઉપર ગમે એટલા ગોદડા ઓઢાડો એ જાય નહીં ટાઢિયા તાવની ટાઈટ મૂન ગુમણાની રૂજ અને દિલની દાતારી આ અમારા કહેવાથી મિત્રો તમે કોઈ આપતા નથી આ તો તમારી ગૌ માતાની ભાવના છે તમને ગાયને માં માનો છો એટલે આપો છો અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ બાકી તો તમે જે કંઈ આ આયોજન કર્યું એ ગાયું હાટું કર્યું છે અને આ આ નગીસાણાથી જે આવ્યા ને ભાઈઓ રમતા હતા સુણી એ એ એ આવ્યા ને એ ગાયું હાટું આવ્યા અમે અમારી બાયું હાટું આવ્યા કારણ કે અમે તો લેવા વાળા છીએ પણ જો એક ખાસ વિનંતી કે 11,000 ની ત્રણ ભેટ બોલો અને આ આ આ જેટલા કલાકાર છે ને એ કલાકાર ક્યાં ગામથી આવ્યા કઈ જ્ઞાતિના છે શું કરવાના છે એ જાણવાની જરૂર નથી આમાં ઊંડું ઉતરાય નહીં ખૂટાઈ જવાય પણ કલાકારને કેવા રમાડવાની તમારા હાથની વાત છે કલાકાર માટે રૂપિયા મહત્વના નથી કલાકારને માટે કેવા રમાડવા ને તમારા હાથની કલાકારને મોટામાં મોટું ખીલવવાનું સાધન હોય ને એ છે તાલી તાલી છે ને કલાકારનું હયું છે અને આ જેટલા બેઠા ને બધાને કહું કે ત્રણ વસ્તુ જીવનમાં ભૂલતા નહીં એટલે કોઈ દી દુઃખી નહીં થાવ કઈ કઈ ત્રણ વસ્તુ એક કલાકારને તાલી ગમે હોય નાટકનો હોય રામા મંડળનો હોય ભજનનો હોય કલાકારને તાલી બહેને ખાણ કલાકારને તાલી બહેને ખાણ અને બાઈને હાળી એ ત્રણ ન ભૂલો એટલે કોઈ દી દુઃખી ન થાવ ગમે એવો થાયકો હોય કલાકાર એને તાલી પાડી દો એટલે ઠાકોડો ઉતરી જાય ગમે એવી દૂજણી ભેહ હોય દોવા ન દેતી હોય એને ખાંડનું સબલું ભરીને મૂકો એટલે બોગાડું ભરી દે અને અમારા જેવા કલાકારો આખરે ઠેકડા મારીને ઘેર ગયા હોય ને અવાજ માર્યો હોય ખાયભરું તને કહું એ ગરમ પાણી ડોયલ કરી દેજે ને એક રકાબી ચા કરી દે એટલું કહેતા રહોરામાંથી હાણસ્યું ને વેલણાને આવે તો પાછો પ્રોગ્રામ પૂરો કરીને જાય દોઢીની હાળી લઈ જાવી
હાળી 150 લેવાય, પેકિંગ 1000 નું કરાવાય. ત્યાં જઈને કહેજો કે લ્યો ડાર્લિંગ તાતા કોફી ઉપર કોફી ન આવે તો મારા માથામાં ખાહડું મારજો, એટલે તમને મોજ આવે. અને આ દાતાઓ તરફથી દાન મળ્યું છે, અને અમે ગાય માતા હતું, તમે એટલા બધા ભેગા થયા છો, અમે જભો પલરી જાય એટલી કાહ કરીએ, લબો લબો થઈ જાય, છતાંય કોડાવ તમે તાલ્યું ન પાડો. તો હે કાળિયા ઠાકર, હે દ્વારિકાના નાથ, અમે ગાય માતા હતું એટલી એટલી કાહ કરી, છતાંય કોડા તાલ્યું ન પાડે. તો એને એવા હરા પાપો જે લોકો અટાણે તાલી ન પાડે ને, એને હવાર થાય ને ત્યાં લુંબે જુંબે ખોથ આવી જોઈએ, ભલે બે બે આય છે ખંડો કરે, એટલે એકવાર જોરદાર તાલી પાડો, બધા તાલી પાડો, તાલી પાડો, તાલી પાડો, વાહ વાહ, પાડો પાડો તાલી પાડો, ભલા મારા મફત છે હો. હા, અને તમે લોકોએ આ દાતાઓને તાલી પાડીને વધાવ્યા છે. હવે 11-11 હજારનું ગાય માતાનું દાન આવ્યું તો હું એ કંઈ લોન ઉપેરતો નથી, હવે હું વધાવું. 11-11 હજારનું દાન આવ્યું છે ને, એક મિનિટ, હું 11-11 હજાર, મને આમ ઊભી ઉપડી, આ 11-11 હજાર રૂપિયા આવે તો મારે મરી જાઉં, ભલે આ ખાંભી ખોલાઈ જાય, તારે કંઈક બતાવો તો ખરે, ભલે મારી ખાંભી ભલી ખૂટી જાય, કુટુંબ ભલે આ ચોખા જવાનો આવે ને એને નોરે, અને હું આ ખાંભી ખોલાઈ ગઈ મારી, એટલે ભૂત થઈને આવો મૂકું નહીં, કાન ગોપીમાં તો જામને, કારણ કે આના જેવો નફો કે છે જ નહીં. એટલે એકવાર હું હવે વધાવું, મજા આવે, કોઈક 11 હજાર દેજો તો આપણે નીકળું, આજ ચાલુ રહી જાય બપોર સુધી, વાંધો નહીં, 11 આવે ને હું ચાલુ થઈ જાઉં, 11 આવે ને હું ચાલુ, પછી બપોર સુધી આપણે યાદ કરીએ તો, એટલે હવે હું વધાવું. ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે રે, અરે અરે જને સહાય કરે રઘુવીર, એમ જન જણ તો આવા ભગત જણ રે, મારી નહીં તો અને નહીં તર રે જે માતુ વાદણી, એ તારું મત રે ગુમાવીશ માનું, તમને જાદુ દીએ રે મારો
સખા સખા પણ બહુ મહેનત કરી હો, જાજી મહેનત થઈ ગઈ સખા, પતી જાય આમ નામ. હાલો મહેનત બહુ કરી. હાલો હીરાભાઈ 15 વર્ષ થયા રમું, ખરેખર ખોટું બોલતો હોય તો કાળિયા ઠાકર ના સોગન છે. આજ તારી મહેનત હાસી, ગોઠા કાયદેસર ને આજ વસૂલ થઈ ગયા. હવે કદાચ હું મરી જાઉં તો મને વસૂલ છે, ખરેખર મને હૃદય. હવે હું મરી જાઉં ને તો મારો જીવ આવું ગઈ તે નહીં જાય. હા હા મરવું નથી ભાઈ, હજી ઘણી રમવા જોઉં. મારા બાપા ને બાપાએ કોઈ એટલું નથી જોયું. હા હા નેકરી ગુલાબી હો. એ મારા નાથ, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, હે દ્વારિકાના ધીશ, અમે કાયમી માટે તારા મિત્રનું પાત્ર ભજવી. અરવિંદભાઈ ભલે કાન કોફી પૂરતું. હે દ્વારિકાના નાથ, હે મુરલીધર, અમે કાયમી માટે તારા મિત્રનું પાત્ર ભજવી, અને જો આ પાત્ર ભજવવામાં અમે એક રાયના દાણા જેટલું પાપ ન કર્યું હોય, અને અમે હાચા દિલથી જો તારું પાત્ર ભજવું હોય ને તો અમારી જિંદગીના કદાચ 2-5 દિવસો ભલી તું કાપી નાખ, 2-5-25 દિવસો, પણ આવા દાતાઓને કાયમી માટે જીવતા રાખજે એવી અમારી તમારા પાસે પ્રાર્થના છે. અને અમારા પુણ્યમાંથી અમે જે કંઈ અમારાથી પાપ કરતાં કરતાં જે કંઈ એક ભાગનું પુણ્ય થઈ ગયું હોય ને એ અમારા પુણ્યનો ભાગ આવા દાતાઓને આપી દેજે, કારણ કે આવા ધર્મના થાંભલા છે ને ત્યાં જ મિત્રો આપણી ગાય માતા ટકી રહી છે. ભાઈ એકવાર જોરદાર તાળી પાડો મિત્રો, એકવાર જોરદાર તાળી પાડો. હા અરે અરે ટી 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 માતાની ભલી ભેટ માં સુપાસી ગામ અને અમારે હીરાભાઈ જોટવા જેવા જેના નામ એમને તરફથી ગૌ માતાની ભેટમાં 1,11,000 રૂપિયાનું દાન આવે છે. બોલ ગૌ તાળી પાડો ભલા માં, તાળી પાડો મફત છે. જય હો. તાળી પાડો તાળી પાડો. હાલ્યો લઈ જાઓ લઈ જાઓ, આ ઝટ લઈ જાઓ. આ તો તમે લેવા મોડા આવ્યા, લાઈટ હોય જાય તો શું થાય, એટલે લઈ જવા તરત. હા હા અરે અરે દિનેશભાઈ અરે હા હા ધજકે ધજકે કિની ધાર કિ
तो सवरे हे सब मेहमान ने हरखा गणे रे अरे अरे ईशे आहिरो तनाय धान ए आहिर कुड़ यवन उपान आहिर कुड़ यवन उपान अने दो हमी हे माता देवकी देवकी जी नो दी करो ए तो कंस ने ये हाथ कपा माटे तमने जाजू दी अरे मारो Yeah,